બહેનનું નામ મને યાદ નથી રહ્યું, પણ ઘણી મહેનત કરી છે એમના સમયમાં. જો મેં આટલી મહેનત કરી હોત તો ક્યાંય નો ક્યાંય હોત, પણ કશો વાંધો નહીં. આઈ થિંક યુ આર ઓલ કમ્ફર્ટેબલ વિથ ગુજરાતી, ઓકે, કશો વાંધો નહીં. અધરવાઇઝ પછી મારે હિન્દી, ઉર્દુ ને ઇંગ્લિશ ને એમાં શું, પછી અહીંયા કમ્પાર્ટમેન્ટ્સ હોય એને આપણે સ્વિચ ઓવર કરવા પડે. મારો વિષય હતો, અને પછી શર્માજી સાથે વાત થઈ, એમણે કહ્યું કે તમે એ સિવાય પણ વાત કરો. એટલે અમે આમ કલાકાર જેવો છે ને, કોઈ પણ વિષય પર ગમે ત્યારે વિષયાંતર કરી શકીએ, એટલે બહુ વાંધો નથી. અધરવાઇઝ તકલીફ પડે નહીં તર, કેમ કે વિચારીને કંઈ આવ્યા હોય અને કહેવાનું કંઈ હોય. આમ તો આપ સૌ આયુર્વેદ સાથે જોડાયેલા છો, એટલે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વિશે તો ખબર જ હોય, અને એને સૌ એની સંલગ્ન કોલેજમાં જ્યારે આપે અભ્યાસ કરવાનું વિચાર્યું હોય ત્યારે સ્વાભાવિક રીતે દરેક જણ એક સામાન્ય આપણે સપણ વિચારતા આવીએ તો પણ એના સગાઓ ક્યાં ક્યાં છે, મીન્સ પેલું મોસાળ ને કયા ગામના ને, તો એ રીતે તમે યુનિવર્સિટી વિશે વિચાર્યું જ હોય. અને નાવડેઝ ગૂગલ બાબા એટલા બધા એક્ટિવ છે કે તમને બધું ઘરે બેઠા એક ક્લિકમાં આપી દે. છતાં પણ કેટલીક વાતો કહીશ કે જે કદાચ તમને ન પણ ખબર હોય, કારણ કે ઘણા બધા ચેન્જીસ આવી ગયેલા છે. અને પછી સરે જે કહ્યું એના વિશે થોડીક વાત કરીશું. અને બહુ ચિંતા ન કરતા, આપણે કોઈ એવા પ્રોટોકોલમાં નથી. તમને જ્યાં પણ એવું લાગે તો ખાલી હાથ ઊંચો કરજો, એટલે હું સમજી જઈશ કે મારે બેસવાનું છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એ આઝાદી પહેલાનું એક પ્રકલ્પ, જામનગરના રાજવી અને ગુલાબકુંવરબા જે રાજમાતા હતા એમને 1940માં 60 લેક્સ, એ જમાનામાં, અત્યારે 60 લેક્સ તો આપણા કોઈના પણ પાસે હોઈ શકે, પણ એ સમયની વાત છે. એ વખતે એમણે ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટીની સ્થાપના કરી અને એના આધારે ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય 1946, જેને એ સમયે યુનિવર્સિટીનો દરજ્જો હતો, ત્યારે યુનિવર્સિટી હતી પણ નહીં. 1965માં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એક્ટ આવ્યો, અને ત્યારે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જે વિશ્વની સૌ પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી, એટલે તમે એ સમજી શકો છો કે તમારું જે જોડાણ છે કોની સાથે છે, અને તમે ત્યાંથી કેવી કેવી વિભૂતિ આવી અને એની સાથે તમારું જ્ઞાનનું આદાન પ્રદાન થાય. ત્યારે 5 જાન્યુઆરી 1967 યુનિવર્સિટીનો સ્થાપના દિન છે, ત્યારે યુનિવર્સિટી એ ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયમાં જ બેસતી, અને ધીમે ધીમે એનું ડેવલપમેન્ટ થયું. એ સમયે આપણી પાસે એફિલિએટેડ કોલેજમાં ગ્રાન્ટિનેટ સરકારી અને SFI, ત્યારે એવો કોન્સેપ્ટ આવ્યો પણ નહોતો. સ્વનિર્ભરનો કોન્સેપ્ટ તો હવે છે આપણે બધા, હવે તો આત્મનિર્ભરના કોન્સેપ્ટમાં આવી ગયા, પણ સંસ્થાઓ સ્વનિર્ભર થઈ એટલે અત્યારે આજની સ્થિતિએ જોઈએ ને એ સ્થિતિએ જોઈએ તો ધેર ઇઝ અ વાસ્ટ ડિફરન્સ. બદલાયું કશું જ નથી, માત્ર એક એડમિનિસ્ટ્રેશનનું વાતાવરણ બદલાયું છે. બાકી તો એ સમયે યુનિવર્સિટી પાસે એક UGC કોલેજ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ એન્ડ રિસર્ચ IPG-10RA એવું એક PG, અને ફાર્મસી કોલેજ પણ યુનિવર્સિટી પાસે હતી, IIAPS, અને એક યોગ એન્ડ નેચરોપેથીની IMPUNY, અને એની સાથે જ એક મેડિસિનલ પ્લાન્ટ્સ માટેનું પણ. આ બધું જ એટલે એમ તમે જુઓ ને કે એક હાથને જેમ 5 આંગળીઓ હોય યુનિવર્સિટી પાસે, બહુ જ ભયો ભયો જે બેને ભાઈ ભાઈ કહીને મને થોડું સૌરાષ્ટ્રના લહેકામાં પણ લઈ ગયા. તો એ વખતે યુનિવર્સિટીનો આખો સિતારો નજારો કંઈક જુદા પ્રકારનો હતો, પણ પરિવર્તન આવે જ એમ આ બધું જ ભેગું થઈને. સિદ્ધિઓ વિશેની વાત એટલે નથી કરતો કે બધું જ તમને મળી રહેશે, પણ ફાર્મસી અથવા યોગ ઘણી બધી બાબતમાં યુનિવર્સિટી પ્રથમ, એ તો તમે એમાં પણ સમજી શકો છો કે જ્યારે વિશ્વની સૌ પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી જ હોય તો એણે જે કંઈ કર્યું હોય એ એના ફિલ્ડમાં પ્રથમ જ હોય. 2020માં એક
આઈટીઆરએ એક્ટ આવ્યો. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એક્ટ 65નો હતો, એ રિપીલ થઈને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એક્ટ 2020માં એટલે 2021માં આખું એક નવો એક્ટ આવ્યો અને ત્યારથી ઘણું બધું બદલાયું. યુનિવર્સિટી પાસે જે કંઈ હતું એ બધું જ એક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા આજે ઇતરા બની એમાં સમાવાઈ ગયું. એટલે યુજી કોલેજ એમની પાસે ગઈ, પીજી કોલેજ એમની પાસે ગઈ, ફાર્મસી એની પાસે ગયું, યોગ એન્ડ નેચરોપથી એની પાસે ગયું. યુનિવર્સિટી પાસે રહ્યું એ શું, કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને પણ પૂછી શકો છો. મારો નંબર બેને ન આપ્યો માત્ર, નહીંતર હું એમાંથી પણ, એટલે કંઈ એવું લાગે તો મને કહો, અંદર વાતો કરશો તો મને પણ મજા નહીં આવે, કેમ કે બેઝિકલી અમે બંને રીતે ટેવાયેલા માણસો છીએ. તો સ્વાભાવિક રીતે અત્યારે યુનિવર્સિટી પાસે જે છે એ 5 સરકારી કોલેજ અને ગઈકાલે હજી એક કોલેજને એફિલિએશન આપ્યું, એ રીતે જોવું તો 25 એટલે 30 અને એક યોગ અને નેચરોપેથની, એમ વી હેવ 31 એફિલેટેડ કોલેજીસ ઓનલી. અધર યુનિવર્સિટીઝ સાથે કમ્પેર કરીએ તો ત્યાં 50-100નો આંકડો નોર્મલ હોય. જેમ હું જીટીયુ સાથે પણ જોડાયેલો હતો તો ત્યાં તો 550 કોલેજ. પણ આપણે એ બધા કરતાં જુદા પડીએ છીએ એનું કારણ છે કે વી આર ડીલિંગ વિથ હ્યુમન્સ. આપણું એજ્યુકેશન છે માત્ર ટેક્સ્ટબુકનું નથી, આપણે હેલ્થ એજ્યુકેશન સાથે જોડાયેલા છે. અને કોઈ પણ એજ્યુકેશનમાં જ્યારે જ્યુઅલ હોય ત્યાં માત્ર દેવી સરસ્વતી જોડાયેલી છે, આપણી સાથે ભગવાન ધન્વંતરી પણ છે. તો આપણો જેને કહેવાય કે માત્ર ભણાવવું એની સાથે સાથે એક આખો હેલ્થ જેના બેઝ ઉપર જ સમાજ છે, એટલે આપણી જવાબદારી બમણી છે. આપણે એક સાથે ડ્યુઅલ ટાસ્ક કરવાના છે, એટલે માત્ર મોબાઈલમાં બેસીમાં હોવાથી પૂરું નથી થતું. આપણે તો આ ડ્યુઅલ ટાસ્ક 67થી 65થી રાધર ગુલાબકોર બને ઇતિહાસ સાથે જોઈએ તો 46થી કરતા આવ્યા છે, એટલે નથિંગ ન્યૂ. અને યુનિવર્સિટી ઘણું બધું વિચારે પણ છે, જે જો કદાચ તમને લોકોને ન ખબર હોય તો આ વર્ષથી આપણે શ્રેષ્ઠ વિદ્યાર્થી, શ્રેષ્ઠ અધ્યાપક, શ્રેષ્ઠ કોલેજ, શ્રેષ્ઠ હોસ્પિટલ આ બધા અવોર્ડ્સ પણ પ્લાન કર્યા છે. તો મારા ખાતામાંથી તો હું આપી નહીં શકું પણ તમારા ખાતામાં લઈ શકો છો. તો એ રીતે વિચારો, તમને એમ લાગે આમાંથી કદાચ શરમે ધરમે કોઈ ન કહે પણ આયુર્વેદ જ ફર્સ્ટ ચોઈસ હોય એવા કેટલા વિદ્યાર્થી, એવું પણ એક એનાલિસિસ એટલે અધ્યાપકોએ આ કરવાની જરૂર છે કે શા માટે કોઈ વિદ્યાર્થી પહેલાંથી જેમ આપણે બાળપણમાં પેલા રમકડા આપીએ તો બાળકો ફિક્સ કરી લે કે મારે આ રહેવાનું, મારે આ રમવાનું. આપણે હવે તો એ જેન્ડરથી પણ બહાર છીએ કે ભાઈ દીકરીઓના આ રમકડા અને દીકરાના આ રમકડા, પણ તો શા માટે હેલ્થ એજ્યુકેશનમાં આવે તો આયુર્વેદ એની ફર્સ્ટ ચોઈસ ન બને. દિવાળી તો બધાને ગમે છે એટલે ધનતેરસ બધાને ખબર છે, તો ભગવાન ધન્વંતરી બધાને બાળપણથી ખબર જ છે, તો શા માટે એની ફર્સ્ટ ચોઈસ ન બને. અને ફર્સ્ટ ચોઈસ બને અને એમાંથી જેમ અત્યારે આપણે વૈદ્ય શ્રી રાજેશ કોટેચાજી સેક્રેટરીએટ લેવલે છેક છે, તો એ પણ આપણા ભૂતપૂર્વ કુલપતિ રહી ચૂક્યા છે. તો આપણે શા માટે એવા ગોલ્સ ન બનાવીએ એડ્યુકેશનમાં, હજી પણ આપણે એ જ સંહિતાઓમાં છે આજના સમય સાથે, શા માટે એને ન જોડીએ. આ કામ જેટલું અધ્યાપકોનું છે એટલું જ વિદ્યાર્થીઓનું પણ છે, કેમ કે વિદ્યાર્થી પ્રશ્ન પૂછશે તો અધ્યાપક એમાં કશું કરશે. બાકી મેં જે ઘણી વાર હું કહું છું તો આપણે એક અધ્યાપકની જરૂર શા માટે પડે છે, એકલવ્ય તો વગર ગુરુએ પણ ભણી શક્યા ને. તો આપણી પાસે એક અત્યારનું એજ્યુકેશન જે સિસ્ટમ છે એમાં વિદ્યાર્થી છે અને અધ્યાપક છે. અત્યારનો જે સિનારીઓ છે એમાં વચ્ચે કોઈ પણ ન હોય તો થઈ શકે, કેમ કે હવે તો જે કંઈ પૂછો એ તમને આંગળીના ટેરવે મળી શકે છે. માત્ર તમને એ ખબર પડે કે આ કામાંથી શું સારું અને શું ન સારું, અથવા તો કયું ઓછું ખરાબ છે એ કહેવા માટે અધ્યાપકની જરૂર પડે. તો વિદ્યાર્થીઓ પણ એ રીતે વિચારવું જોઈએ, એના મનમાં પ્રશ્નો થવા જોઈએ કે આ બધું જ એક આપણી દેવભાષા સંસ્કૃતમાં છે મોટાભાગનું આયુર્વેદિક નોલેજ, કારણ કે એ વખત એ જ ભાષા હતી. અત્યારે આપણી પાસે બંધારણમાં જોઈએ તો લગભગ 28-32 લેંગ્વેજીસ છે. તો જ્યારે જે ભાષા જે ભાષામાં જે જ્ઞાન છે એ ભાષામાંથી બીજી ભાષામાં જાય ત્યારે ટ્રાન્સલેટ થાય, બેઝિકલી અમે તો અનુવાદનું પણ કામ કરેલું છે,
તો એ ભાષામાંથી બીજી ભાષામાં જ્યાં સુધી એને કલ્ચર ખબર નથી અથવા એનો બંને ભાષાએ ઘોળીને આત્મસાત નથી કરી, જેમ પેલી ભૂતની ચોટીએ પકડી લઈએ એ રીતે, ત્યાં સુધી એનો અર્ક બીજી ભાષામાં ન થાય. ઇટ ઇઝ લાઇક અ ફ્રેગરન્સ, તમે એને ચેન્જ ન કરી શકો. એકમાંથી બીજામાં જાય તો કશું છૂટી જાય. તો અત્યારે જે જરૂર છે, કારણ કે એક બાજુ એડ્યુકેશન આપણે સમયની જરૂરિયાત છે એના કારણે અંગ્રેજીમાં લઈ ગયા, પણ આપણી ટર્મિનોલોજી, આપણું નોલેજ, એ જે સમય સાથે હતું, એ સમયે અત્યારની જેવા ઉપકરણો નહોતા, એના કારણે એણે જે કંઈ કીધું છે એની સમજથી કીધું હશે. અત્યારના વિદ્યાર્થીની, અત્યારના અધ્યાપકની શું જરૂરિયાત છે? તો એ જે કંઈ કહેવાયું છે આજના સમય સાથે કઈ રીતે, કારણ કે ત્યારે તો મેં થોડા ઘણા આયુર્વેદ પુસ્તકના અનુવાદ પણ કર્યા છે, તો એના કારણે હું જુદી રીતે આયુર્વેદ એડ્યુકેશન સાથે જોડાયેલો. બેઝિકલી ટિલ ટુડે આઈ એમ અ સ્ટુડન્ટ, એટલે મને ભણવું ગમે છે. તો ત્યારે જે ચોક્કસ પ્રકારના લાકડા, અત્યારે આપણી પાસે બધા ઓવન આવી ગયા કે 100-150 તમે મીટર લખી દો અથવા જે ફિગર લખો એટલી આંચ પર ગરમ થાય, તો શા માટે એ હતું ને અત્યારે શા માટે? એ બંને વસ્તુને જ્યાં સુધી આપણે એકરૂપ નહીં કરીએ ત્યાં સુધી આજનો વિદ્યાર્થી, કારણ કે આપણી જે શિક્ષણ જે એને ભણવાનું છે એ સૈકાઓ જૂનું છે અને એ ભણી રહ્યો છે અત્યારના સમયમાં. એટલે સમજો કે પુસ્તકો અને અત્યારનું મસ્તક, રમેશ પારેખ એક સરસ કહ્યું છે, બેને વચ્ચે કવિતાઓ કીધી એટલે કદાચ મને એવું સૂજે તો હું કહીશ પણ ખરો, વાંધો નહીં, કે એક પુસ્તકમાં છે એક મસ્તકમાં છે, એમ અંધારું બે વાર છે દોસ્તો. તો એ પુસ્તક જ્યાં સુધી ન ખોલે ત્યાં સુધી એની અંદર જ્ઞાનરૂપી જે અજવાળું છે આપણા સુધી નથી પહોંચવાનું. તો મસ્તક, કારણ કે અત્યારે આપણે બધા ફિઝિકલી અહીંયા બેઠા છે, આપણું મસ્તક બની શકે કોઈ હમણાં જ ગોવાની ટ્રીપ કરીને આવ્યું હશે તો એનું મસ્તક હજી પણ ગોવામાં રમતું હોય, કોઈ દેવદર્શનેથી આવ્યું હશે તો એનું મસ્તક હજી પણ કોઈ આરતીમાં રમતું હોય. તો એક પુસ્તકમાં છે એક મસ્તકમાં છે, અંધારું બે વાર છે દોસ્તો. તો આપણી જે ચિકિત્સા પદ્ધતિ છે એ જે તે સમય સાથે જોડાયેલી છે, એટલે એ વખતે જે ઋષિમુનિઓના મસ્તકમાં હશે એ પ્રમાણે એણે એને મૂકી આપ્યું. અને બીજું કંઠોપકંઠ આવ્યું હોય, એટલે ઘણીવાર એક વાત મેં કીધી હોય એક્સને તો મેં એને જે 10% કીધી હોય એ વાય જોડે જતા એમાંથી 10% નીકળી જાય, એટલે ત્યાં પછી 9 હોય 8 હોય, એમ ઘણું જ્ઞાન તો હજી પણ ક્યાંક વિચરતું હશે. ટિલ ટુડે ધેર આર સો મેની ટ્રાઇબ્સ કે એની પાસે પણ આપણે જઈએ, કારણ કે એ પ્રકૃતિની ગોદમાં રહ્યા છે. તમને ને મને કોઈ બોટાનિકલવાળા કે દ્રવ્યગુણવાળા કે એ તો ખબર પડે કે આને શું કહેવાય, આ શું પાછું એની, આપણે તો અત્યારે લેટિનની પેઢી જોઈએ, આપણા મૂળ સુધી તો જવાના જ નથી. તો આ બધા સાથે રહીને આયુર્વેદ શિક્ષણને પણ એની જે ધ મેથડ ઓફ ઇન્સ્ટ્રક્શન જેને કહેવાય એ કઈ રીતે બદલવી, કઈ રીતે આજનો વિદ્યાર્થી એમાં ઇન્ટરેસ્ટ લેશે, કેમ કે હું એને એ રીતે જોઉં છું કે આ શાસ્ત્ર છે, શાસ્ત્ર હવે શાસ્ત્રમાંથી કાનો કાઢીને એને શસ્ત્ર તરીકે પણ તમારે લેવું પડે. એને રસ જાગશે, જેમ રામાયણ મહાભારત ગ્રંથ વાંચવામાં રસ જાગે તો ત્યાંથી ઇનડિરેક્ટલી આપણને આયુર્વેદ સૂજી જવું જોઈએ અને એ બધાની સાથે જોડાય. મને ખ્યાલ નથી બધા, કદાચ એ જો કરવું જોઈએ. હમણાં એક આપણે સુરતમાં એક વર્કશોપ કરી હતી, એમાંથી આપની કોલેજમાંથી પણ બધા ગયા હશે. તો એવું ન થાય તો તમારી આજુબાજુ જે કંઈ હોય એની સાથે તમે કહો તો યુનિવર્સિટી એમાં તમને જોડી શકે. પણ પ્રેક્ટિકલ નોલેજ, આપણું આયુર્વેદનું જ્ઞાન છે પુસ્તક્યું નથી, જેને આપણે પેલા બુકવર્મ્સ કહીએ છીએ, પુસ્તકિયા કીડા, એના પ્રકારનું નથી, પ્રેક્ટિકલ. મારે દુઃખ સાથે કહેવું પડે, હું ઘણાને મળેલો છું તો એ એમડી થઈ ગયા હોય પણ એને તમે કોઈ પેશન્ટ પાસે મૂકો ને તો એ ધ્રુજે એમ. એટલે જે પેલો જેને ડ્રાઇવિંગ ન આવડતો હોય એને મર્સિડીઝની ચાવી આપી દઈએ તો જે હાલત થાય ને, ઇટ ઇઝ લાઈક ધેટ, એ પર્સ્પિરેશન એ પેલું બધું એનું ઉડી જાય, કારણ કે આપણે ડરીએ છીએ. તો એ ડર ક્યારે દૂર થશે? એટલે પહેલાં તો એ લઘુતા ગ્રંથી કાઢવાની જરૂર છે કે અમે આયુર્વેદવાળા છીએ એટલે એક પથીથી બીજી પથી, સી બધી પથી સરખી જ હોય, કારણ કે બધેમાં છેલ્લે આશય શું છે? આશય છે માનવ સમાજને તંદુરસ્ત બનાવવાનો. અને હું તો એ રીતે વિચારું, અથવા તો આપણે પણ એ રીતે વિચારી શકીએ કે જ્યારે આટલું બધું સાયન્સ આગળ નહોતું ત્યારે આપણું સાયન્સ તો હતું જ ને. આ તો સમય બદલાયો એટલે આપણી રહન સહન બદલાયું, એ ડે ટુ ડે આપણી લાઈફસ્ટાઈલ બદલાઈ,
તો દરેક વસ્તુ બદલાય છે ને ત્યારે સારી વસ્તુ લાવે છે, તો સાથે ખરાબ વસ્તુ પણ લાવે છે. તો આપણે આયુર્વેદ એજ્યુકેશનને એ રીતે જોવાનું છે. અને એ રીતે જોશો તો મને લાગે છે કે સૌથી પહેલી ચોઈસ પણ આવશે. આવી જ રીતે આપણે કોઈ સ્કોર ઓછો નહીં કરવો પડે, અને આઠ આઠ રાઉન્ડ સુધી પણ જો આપણે આપણી સીટ વેકેન્ટ રહેતી હોય તો મને લાગે કે નાવ જેમ પાણી અમુક 100 ડિગ્રી પછી ગરમ ન થાય એમ આટલી સીટ પૂરતી છે, આટલી કોલેજીસ પૂરતી છે, હવે વધારે કોલેજની પણ જરૂર નથી. જરૂર છે એવા ટકોરાબંધ વિદ્યાર્થીઓની, અને ટકોરાબંધ વિદ્યાર્થીઓ ક્યારે મળશે? જ્યારે અધ્યાપકો એટલા સજ્જ હશે. કેમ કે એક પાત્રમાં હશે તો એમાંથી બીજા પાત્રમાં જશે, એટલે પેલું ગુજરાતીઓ છે એટલે કહી શકાય કૂવામાં હોય તો અવાડામાં આવે, એટલે બંને પક્ષી એટલી જરૂર છે આજની તારીખમાં, આજના સમયમાં. મને લાગે આટલું પૂરતું છે. એટલે હવે તમે જે પાર્ટ ટુ, કેમ કે હવે ફિલ્મોમાં પાર્ટ વન પાર્ટ ટુ આવે ને એમ મારે સ્વિચ ઓવર થવાનું, છતાં આયુર્વેદ બાબતે અથવા યુનિવર્સિટી બાબતે 5-1 મિનિટ તમને આપું છું. તમને કોઈ પ્રશ્ન હોય તો મને કહી શકો છો. બેઝિકલી અત્યારે કસ્ટોડિયનનો રોલ સંભાળીએ છીએ એટલે એ પણ અમારી ફરજ છે. અને ઓપન ફોરમમાં જ્યાં મજા આવે, તમને એમ લાગે કે એમાં અધ્યાપકોને પણ કહું છું, કશા પણ ડર વગર સંકોચ વગર કહી શકો છો. કારણ કે જો હું એમ કહું કે આપે બદલાવવું જોઈએ, તો દો કદમ તુમ ભી ચલો, દો કદમ હમ ભી ચલે, અમારે પણ બદલાવવું જોઈએ. બની શકે અમારી પણ કોઈ ભૂલો હોય, તો એ વિશે તમે કહી શકો છો. અને પછી આપણે જે શર્માજીએ કહું એના રોલ પર આવીશું. ને બેને આટલું બધું જ કીધું છે તો હવે મારે એ પણ કહેવું પડશે કે કેવી રીતે આવ્યું. ઘોડિયામાં તો નહોતું જ, પછી ઘડિયામાં આવ્યું, એટલે એ ચોઘડિયાની વાત કરીએ. તો કોઈ પ્રશ્ન હોય વિદ્યાર્થીઓ પણ કહી શકે છે, તમને યુનિવર્સિટી સાથે કોઈ ડીલિંગમાં અથવા તો એની સાથેના કોઈ પ્રશ્નો હોય. અધ્યાપકો પણ કહી શકે છે, એમને ટીચિંગ લેવલના, ધારો કે અહીંયા ટ્રસ્ટી હાજર છે તો એ વહીવટ લેવલે. હું એકલો છું પણ પૂરતો છું તમને જવાબ આપવા માટે, એ ચિંતા ન કરતા, એટલે મારા પર દયા ન ખાતા. તમને જે કંઈ તકલીફ હોય ખુલીને કહી શકો છો. વિષયને ના પૂછતા હો, કેમ કે પછી 14 વિષયમાંથી હું તમને ન કાઢી આપી શકું કંઈ. હા, એને રિલેટેડ એડમિનિસ્ટ્રેટિવ પોઈન્ટ ઓફ વ્યૂથી કશું પણ હોય તો યુ આર ફ્રી ટુ શેર. આજકાલ હાથ હાથ તો મોબાઈલ કા ભી વજન નહીં ઉઠા સકતા. થેન્ક યુ. જો કોઈ પ્રશ્ન ન હોય તો આપણે આગળ વધીએ. છે સર, બે કન્સેક્યુટિવ પેપરની વચ્ચે રજા નથી તો પ્રિપેરેશન માટે ટાઈમ નહીં મળતો. ઓહો, એટલે એવું લાગે ચાલુ છે. આ જુઓ તો રજા શા માટે જોઈએ છે એમ સર? જેમ કે એનાટોમી છે તો એનો સિલેબસ બહુ વધારે મોટું છે, તો એટલે બે કન્સેક્યુટિવ પેપર, જેમ કે ફિઝિયોલોજી છે એના પછી ડાયરેક્ટ એનાટોમી નું પેપર આવે છે, તો એના એટલે હું એ જ પૂછી રહ્યો છું કે રજા શા માટે જોઈએ છે, એવું શું કારણ હોય? એવું છે, ઓકે. તો તમે જ્યારે પરીક્ષાનો જ્યારે ટાઈમ ટેબલ આવ્યો ત્યારે પ્રિપેર નથી થયેલા કે? કારણ કે આ વસ્તુ મને લાગે આ ચાલતું નથી, હો કે મારો અવાજ પહોંચતો નથી. લાવો ને, એ ચાલશે કમસે કમ, એટલું વજન ઉંચકી શકીશું. એવા કેટલા જ છે કે જેને એવી રજા જોઈએ છે એમ. ઓહો, એટલે મને લાગે આજ કોલેજમાં આવો પ્રશ્ન હશે ને.
તો મને કહો 30 માંથી કેટલી એવી કોલેજ છે જેમાં આ પ્રશ્ન છે? હકીકતમાં છે ને આપણે આ શરૂ થઈ ગયું છે, વાંધો નહીં, આપણી પરીક્ષા પદ્ધતિઓમાં આ તકલીફ છે, એના કારણે તમારું માઇન્ડસેટ એવું થઈ ગયું. કારણ કે આપણે છે ને કેજીમાંથી હવે પીજી સુધી જઈ રહ્યા છે, વચ્ચે કેવો ગાળો આવ્યો હતો? એક એવો સમય હતો, મને ખ્યાલ નહીં, જોજો ભાઈ વધારે અવાજ પણ ના કરો, કેમ કે બાળકો હોય તો ડરી જાય. આપણું માઇન્ડસેટ એવું થઈ ગયું છે કે આપણને એકમાંથી એકમાં, કેમ કે હવે તો કેવું છે કે પેલા ચોરીના ચાર ફેરા આવ્યા પછી રિસેપ્શનમાં જાય ને તો એને કપડાં બદલવા માટે ટાઈમ જોઈએ, એટલે માઇન્ડસેટ બદલવાની જરૂર છે. જો આપણે પ્રિપેર્ડ જ હોઈએ, ઇફ યુ આર વેલ પ્રિપેર્ડ, તો એક પરીક્ષા પછી જ શા માટે તરત પરીક્ષા ના આવે? આપણને જરૂર જ ન હોય, કેમ કે રિવિઝન એ તમને લાગે છે, પણ જ્યારે તમે એક વિદ્યાશાખામાં પ્રવેશ મેળવો છો ત્યારથી જ તમને એ તો ખબર છે કે તમે કઈ વિદ્યાશાખામાં આવ્યા છો, બરાબર? તો એ પ્રમાણે તમારે તમારી જાતને પહેલાં તો પ્રિપેર કરવી પડે. એ થાય પછી મને લાગે પરીક્ષા સીધી જ આવી જાય છે, ખબર તો હોય છે ને મારા ખ્યાલથી, એવું કંઈ હોય છે ને, કોઈક સર્ક્યુલર આવતો હશે. હવે તો તમારા બધાના પ્રશ્નોના કારણે એક એક્ઝામ કેલેન્ડર પણ વેબસાઇટ ઉપર હશે, જેમ આપણે કોઈ જગ્યાએ જવાનું હોય ફરવા તો કેવી પહેલાંથી પ્રિપેર કરી લઈએ છીએ કે આ સમયમાં તો ત્યારે તો શિયાળો હશે અથવા ઉનાળો હશે અથવા તો વરસાદ પડવાની સંભાવના છે, એ પ્રમાણે આપણી બેગમાં બધું પ્રિપેરેશન કરીએ છીએ. તો ઇટ ઇઝ લાઈક ધેટ બિંગ સ્ટુડન્ટ, અધ્યાપક માત્ર પોતાના વિષયની તૈયારી કરે, આપણે તો બધા વિષયની તૈયારી કરવાની હોય. વચ્ચે રજા કે હોવું જોઈએ એ વાત હવે એટલે વાજબી નથી કે અત્યારે સમયની હાડમારી હોય છે. તમે જુઓ એડમિશન્સ કેટલા લેટ થાય છે, એડમિશન લેટ થાય એના કારણે શું થાય, એડમિનિસ્ટ્રેશનમાં કેવું હોય કે તમારા 100 અવર્સ પૂરા થયા હોય ધેન યુ આર એલિજિબલ ટુ અપીયર ઇન એક્ઝામિનેશન. તો એ પ્રકાર ન થાય ત્યાં સુધી તમે પરીક્ષા ના લઈ શકો. હવે એ થોડા સમયગાળામાં જ આખું આ પૂરું કરવાનું હોય. ખરેખર તો એ કહેવું જોઈએ, જે ભૂતકાળમાં એક સિસ્ટમ હતી, જે ઓલ્ડ એસએસસી હશે એમને પૂછજો તમે, સવારે પેપર હોય, બપોરે ખાલી જમવાનો ટાઈમ હોય ને પછી બપોર પછીનું પેપર હોય. અત્યારે પણ જેટલી નેશનલ લેવલની એક્ઝામ હોય છે એમાં માત્ર ટી બ્રેક અને લંચ બ્રેક મળે છે, એક જ દિવસમાં 3 પેપર હોય છે. તો મને લાગે છે કે છતાં બહુ બધાની રજૂઆત હશે, તો લેટ અસ વી વિલ થિંક અબાઉટ ઇટ. પણ અત્યારે અમારા પક્ષે વિચારવા કરતાં તમારા પક્ષે વિચારવાની જરૂર છે. અને થોડું અધ્યાપકો એ છે કે બાળકો રજા શા માટે માંગે, આપણે એટલું પૂરતું ભણાવ્યું નથી કે એ પૂરતું ભણી નથી શક્યા, એ પણ જોવું જોઈએ એમ. અને છતાં બધાનું આવું કશું હશે તો વિચારીશું, પણ મન હું તો એવું માનું છું કે પરીક્ષા છે ને એક સાથે આવે ને એક સાથે પૂરું કરીએ, કેમ કે લાઈફનો કશો ભરોસો જ નથી. સવારે પેપર આપી બીજા દિવસનું આપીશું કે કેમ, એ રીતે વિચારો. વચ્ચે રજા પડી ગઈ માની લીધું, એ રજામાં જ તમે બીમાર પડ્યા, અથવા બીમાર જવા દો ને, હવે તો આપણે બધા બહુ કારણ વગરના લાગણીશીલ પણ થઈ ગયા છે, આજુબાજુમાં કંઈક થયું એની મન પર અસર થઈ. સી એક્ઝામિનેશન માત્ર 2-3 કલાકનો ખેલ છે, પણ એ આટલા વર્ષ, આખું વર્ષ અથવા એકાદ મહિનો, વોટ એવર રિવિઝન તમે કહેતા હોય તો એ બધાનો નિચોડ હોય છે. સારામાં સારો ખેલાડી પણ છે ને એક બોલમાં આઉટ થઈ જાય, હવે આવું પણ થઈ શકે. એટલે બધાનો પ્રશ્ન હશે તો એવું વિચારીશું, પણ મને એવું લાગે છે કે એના કરતાં તમારે સમયસર બધું પૂરું થાય તો, કેમ કે લાસ્ટ યર કંઈક એવું થયું હતું કે મોડી એક્ઝામ કે એના કારણે ઘણા બધા લોકો આગળ કશે અપીયર નહોતા કરી શક્યા. આઈ થિંક 150 વધારે ઈમેલ હશે ને બધા સ્ટીરિયોટાઈપ, બધાએ ખાલી નામ બદલ્યું એ પણ સારું કહેવાય, નહીંતર આપણા ત્યાં કોપી પેસ્ટમાં એનું એ જ આવતું. એટલે હું તો એવું વિચારું છું કે ખરેખર એવું કરો કે ઓછા સમયમાં અમને જે રિલેટેડ સબ્જેક્ટ્સ હોય કોઈ એકબીજામાં, તો એવું સાથે ને સાથે પૂરું થઈ જાય. છતાં આ વિશે કોશિશ કરીશું થઈ શકે તો, પણ હું માનું ત્યાં સુધી રજા આપણે મજાના કોન્સેપ્ટથી વિચારીએ છીએ, એના કરતાં એ વિચારો કે ગમે ત્યારે પરીક્ષા કેમ ના લે. એક યુનિવર્સિટીએ વચ્ચે એવો કોન્સેપ્ટ કર્યો હતો કે એની ટાઈમ એક્ઝામિનેશન, એટલે જેને પણ જ્યારે પણ પરીક્ષા આપવી છે. સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીમાં થયેલું હતું, એ કોન્સેપ્ટ પછી ચાલ્યો નહીં, કારણ કે આપણે તો ક્યારેય પ્રિપેર જ નથી હોતા. એટલે વિચારીશું, છતાં પણ તમારી જેમ બધા વિદ્યાર્થીનું હોય તો એક લેખિત આવેદન આપજો એક્ઝામ કંટ્રોલ બોર્ડમાં કે એમાં મૂકીને કે જ્યારે
એક્ઝામિનેશનનું કેલેન્ડર પ્રિપેર કરતા હોય ત્યારે વિચારે કે કોઈ એવો વિષય હોય અથવા આજુબાજુમાં રજા હોય ને કેવી રીતે મેનેજ થઈ શકે, અથવા તમે તમારી આદર્શ પરીક્ષાનું એક કેલેન્ડર બનાવજો ને અને શર્મા સરને આપજો તમે. હું તો કોઈ પણ પ્રકારની રજામાં ફેફરમાં નથી, કારણ કે જિંદગી હર કદમ એક નહીં જંગ હે, આજે થઈ જાય આજે જ થઈ જાય પછી કશું જ ન થાય. તો આ તો વિદ્યાર્થીનો પ્રશ્ન હતો, પણ ખરેખર વિદ્યાર્થી કરતાં છે ને આપણી ફેકલ્ટીને વધારે લાગુ પડે છે, કારણ કે બાળક ત્યારે જ બધું માગે જ્યારે એને કંઈ ને કંઈ કન્ફ્યુઝન હોય. તો આપણે બીજા ભાગમાં જઈએ. ત્યાંથી બોલો, મને સંભળાશે. આ સ્વનો પ્રશ્ન છે, એ સર્વને લાગુ ન પડી શકે, કારણ કે દરેક વ્યક્તિની, હું એનાથી ઉલટું છું, મને ઘણા એમ કે, એટલે આ તો વિદ્યાર્થીની વાત થઈ એટલે મારી સાથે જોડું છું, મેં ક્યારેય પરીક્ષા વખતે વાંચ્યું જ નથી, સિલેબસ સિવાયનું જ વાંચવાનો શોખ રહ્યો છે હંમેશા. કેમ કે સિલેબસમાં તો છે ને લિમિટેડ માત્રામાં જ બધું આપેલું હોય, તો હકીકતમાં એક વિદ્યાર્થી તરીકે એમાં જે રેફરન્સ બુક્સ છે એને જઈને, કારણ કે દરેક ઓથર પોતાની રીતે જ ઇવેલ્યુએટ કરે, જેને જે ગમતું હોય એ પ્રમાણે જ, તો આ વ્યક્તિગત જ વસ્તુ છે, કારણ કે છેલ્લી ઘડીએ વાંચેલું યાદ રહે, ઘણાને એવું હોય કે છેલ્લી ઘડીએ વાંચે ને તો એ ટેન્શનમાં એ જ યાદ ન રહે. એટલે ખરેખર આમાં છે ને આપણે એવું થઈ શકે, ખરેખર છે ને તમે પરીક્ષાને લગત જે આપણે આ વર્ષથી શરૂ કરીએ છીએ કે એ વિદ્યાર્થીઓ માટે પણ એવું હશે તો દરેક કોલેજમાં એ મોકલાવીશું કે એક્ઝામિનેશન કેવી રીતે ફેસ કરવી. હવે આપણા ત્યાં કેવું છે કે ભણવું ને ભણાવવું બે જ વસ્તુ છે, એના સિવાય કશું શીખવાડતા જ નથી, ત્યારે આ તકલીફ થાય. જો વિદ્યાર્થી અપટુડેટ જ હોય એના એજ્યુકેશન બાબતે અથવા તો જે કંઈ ઇન્ફોર્મેશન છે, તો એ પરીક્ષા ક્યારેય પણ આવે કંઈ પણ આવે એ આપી જ શકે. અને આપણા ત્યાં વચ્ચે એક કોન્સેપ્ટ થયો હતો ઓપન બુક એક્ઝામિનેશન, હવે પરીક્ષા એના પુસ્તકો સાથે આપવાનો હતો, પણ એ પણ કોન્સેપ્ટ ખરેખર એમાં તો બધા જ પાસ થવા જોઈએ ને. તો મારી પાસે એવા પણ વિદ્યાર્થીઓ છે કે ભાઈ એને ક્યાં કઈ જગ્યાએ છે એ શોધવામાં જ સમય જતો રહ્યો, કારણ કે પુસ્તક ખાલી એ દિવસે જ ખોલ્યું હતું. એટલે આમાં તો મિત્ર તમને મારો નંબર મળી રહેશે, આપણે એકાદ વાર બેસીશું ને તો પણ આ પ્રશ્ન સોલ્વ થઈ જશે, અને કદાચ તમારો સોલ્વ થાય તો એ રીતે તમે તમારા ગ્રુપમાં સોલ્વ કરજો, અને એ પ્રમાણે આખા સમૂહમાં કમસે કમ આ કોલેજમાં તો સોલ્વ થઈ જાય, પછી આપણે આ કોલેજમાંથી કેટલાક વિદ્યાર્થીઓને બીજી કોલેજમાં મોકલીશું, કારણ કે વિદ્યાર્થીઓ વચ્ચેનું પણ ઇન્ટરેક્શન જરૂર છે. અધ્યાપકોએ પણ આને થોડું સિરિયસલી જોવું જોઈએ કે આપણો વિદ્યાર્થી શા માટે પરીક્ષાથી આટલો બે ડગલા પાછળ જાય. ખરેખર જે પેલી ગુરુ શિષ્ય પરંપરા હતી એમાં તો એને સવારે જ ખબર પડે, અથવા તે બધું પત્યા પછી ખબર પડે કે આ તો એની પરીક્ષાનો ભાગ હતો. એટલે એમાં જવું જોઈએ, બેઝિકલી આપણા એજ્યુકેશન સિસ્ટમની ખામી છે, વિશેષ કશું જ નથી. એની ગાઈડલાઇન છે ને તમે એના રેગ્યુલેશન્સ જોવા પડે, એ હું શેર કરાવીશ. બરાબર, હકીકતમાં એ કામ વિદ્યાર્થીનું જ છે. જ્યારે તમે એડમિશન લો છો ને, જે કરવું જોઈએ, જે આપણા ત્યાં કશું જ નથી કરતા, ધારો કે
એફિલેશન ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જોડે છે અથવા તો એફિલેશન કોઈ એક્સ વાય ઝેડ કોલેજ છે, તો તમારે એની સાથેની એ ટુ ઝેડ, એને હેન્ડબુક કહેવાય, દરેક યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર હોય, યુ શુડ રીડ ઇટ. પણ એ જ હું કહું છું, આપણને બહુ સરળતાથી જોઈએ, ફાધર શું કામ કોલ કરે, વાંચવાનું તારે છે બરાબર, તો વેબસાઇટ પર જવાનું, ત્યાંથી ડાઉનલોડ કરવાનું, એના રૂલ્સ વાંચવાના, એમાં ન સમજણ પડે ધેન યુ શુડ અપ્રોચ ધ યુનિવર્સિટી. ફર્સ્ટ ઓફ ઓલ તો યુ શુડ અપ્રોચ યોર ફેકલ્ટી ઓર પ્રિન્સિપાલ. ફાધર શા માટે કરે? ફાધર પરીક્ષા આપવાના છે તો? અરે કશો વાંધો નહીં, 18 વર્ષ થઈ ગયા ને મિત્ર, સમજ. આ એટલા માટે કહું છું કે આ તને નહીં બધાને, એટલે ફરીથી જ કહીશ કે ઇટ ઇઝ અ ફોલ્ટ ઓફ અવર એડ્યુકેશન સિસ્ટમ, નથિંગ એલ્સ. આપણે જેમ કે સપોઝ હું અભ્યાસ કરું તો સૌથી પહેલો એ જોઉં કે આ ભણવા માટે મારે કેટલા પેપર્સ અને આની પેટર્ન શું હશે, પાસ ફેલના શું ક્રાઇટેરિયા હશે. એવરીથિંગ ઇઝ અવેલેબલ ઓન વેબસાઇટ. ફર્સ્ટ ઓફ ઓલ ગો થ્રુ ઇટ. આપણે શોર્ટકટ્સ જોઈએ છે, કેવું કે આણે વાંચેલું મને કેમ તરત ખબર પડી જાય, આનું મને કેમ ખબર પડી જાય. માત્ર આપણે જમવામાં અને ભમવામાં અને રમવામાં આ ત્રણમાં જ વ્યક્તિગત આનંદ માટે એવું નથી કરતા, બાકી તો એવું જોઈએ આણે કર્યું મને સીધું મળી જાય. એટલે પહેલાં તો ત્યાંથી જ મને મજા ના આવી કે પપ્પા શું કરવા કરે, પપ્પાએ એડમિશન લઈ આપ્યું, પરીક્ષા બધી કોણે આપી હતી? હા તો પછી અહીંયા ભણવા કોણ આવે છે? આપણે વાલીઓને અલાઉડ કરીએ છીએ કે કેમ? મને કહેજો હોય તો એ પ્રમાણે હું તૈયારી કરું. એના રૂલ્સ છે જ મિત્ર, તમે એકવાર જોઈ લો. કંઈ પણ પ્રશ્નો હોય તો યુનિવર્સિટીમાં, ધારો કે તમને પરીક્ષાને લગત પ્રશ્ન, જે દેર ઇઝ એન એક્ઝામિનેશન કંટ્રોલ બોર્ડ, દરેક સબ્જેક્ટમાં તરો એના પછી આવું, ધારો કે વિષય છે તો દરેક સબ્જેક્ટના એક બોર્ડ હોય. ફર્સ્ટ ઓફ ઓલ તમારે સીધું જ તમારા અધ્યાપકને મળવાનું, અધ્યાપકથી પ્રશ્ન સોલ્વ ન થાય તો પ્રિન્સિપાલને મળવાનું. સપોઝ એનાથી સોલ્વ ન થાય તો એક દરેક વિષયનું એક બોર્ડ હોય, એ બોર્ડમાં કોણ કોણ મેમ્બર્સ છે એના નામ નંબર એવરીથિંગ ઇઝ અવેલેબલ ઓન વેબસાઇટ. તમે ત્યાંથી એનો અપ્રોચ કરો. તમને એવું લાગે વિદ્યાર્થી તરીકે જે ખરેખર મને શું આવા પ્રશ્નો આવશે એટલે મેં આમ ઓપન પૂછ્યું, પણ આ તો આખું જુદા પ્રકારના આવ્યા, કશો વાંધો નથી, આ પણ પ્રશ્ન છે તો એનું સમાધાન કરીએ. તો જે આમણે કીધું રિવિઝનનો ટાઈમ નથી મળતો, તો તમે કેટલા જણા એનસીએસએમની હેન્ડબુક જોઈને દરેક વિષયમાં કેટલા માર્ક્સનું શું છે એ બધું જોયું? મને લાગે અધ્યાપકો પણ નથી જોતા, તો વિદ્યાર્થીઓ પાસેથી તો અપેક્ષા જ ખોટી છે. તમે એ વિષયના બોર્ડને લખો કે ભાઈ અમને 3 કલાકના પેપરમાં આ પૂછાય છે તો અમે લખી નથી શકતા, કારણ કે કેટલાક બાબતો એવી હોય કે 2 માર્ક્સમાં જ તમે કરી શકો, એ 10માં ન કરી શકાય. તો આ બધું કરશો તો આખી સિસ્ટમ સુધરશે. એના કારણે એક પ્રશ્નપત્ર જે નીકળશે એને ખબર પડશે કે મારે કેવા પ્રકારના પ્રશ્નો પૂછવાના છે. અને આ વર્ષથી આપણે એ શરૂ કરાવ્યું છે કે દરેકના આદર્શ આન્સર એ પણ તમને વેબ ઉપર મળશે. તો વિદ્યાર્થી પોતે જોઈ શકે છે કે મને 100માંથી આટલા મળ્યા તો મેં આ લખ્યું હતું, જે હવે તો એક સરસ જોગવાઈ એ પણ છે કે તમે શું લખ્યું છે એ તમને આન્સર શીટ મળે છે બરાબર. એ આન્સર શીટ તમે લઈ લો, કારણ કે ઘણીવાર આપણે એક વહેમમાં હોઈએ, પરીક્ષાનું પેપર આપ્યું અને 3 કલાક એક ટ્રોમામાં હોઈએ, એ ટ્રોમામાં આપણને એવું લાગે કે જે કંઈ લખ્યું છે બધું સબ્જેક્ટ રિલેટેડ જ લખ્યું છે બરાબર. હું પોતે માસ્ટરના પેપર જોઉં છું, DDLJની સ્ટોરી સિવાય કશું જ નથી હોતું. અને પછી એ જ્યારે લાવીએ ને, પછી એની સાથે એક આદર્શ આન્સર સાથે કમ્પેર કરો, પછી ખબર પડે. અને દરેક શિક્ષકને પાછો પોતાનો વિદ્યાર્થી વાલો લાગે, એટલો હોય તો હંમેશા એને એમ જ કે એમાં એને ખબર પડે ને કે આ પેલી ટીમનો છે અથવા પેલી ટીમનો છે, તે તો સરસ જ લખ્યું છે, આ જુનારાની ભૂલ છે. આવા પ્રશ્નો અમે ફેસ કરીએ છીએ, કારણ કે હવે તો ડ્યુ ટુ આરટીઆઈ એક્ટ બધા બધું લઈ લે છે માત્ર 20 રૂપિયામાં, અને અમારા 20 દિવસ બગડે છે આમાં. પણ આ પ્રશ્નો એ રીતે વિચારો. હું આચાર્યને પણ કહીશ કે તમે એવું લાગે તો સબ્જેક્ટ બોર્ડમાં આ બધું મુકાવો, કદાચ કોઈને કોઈ બોર્ડમાં તમે પણ હશો જ, કેમ કે 14 બોર્ડ છે એટલે એટલીસ્ટ 70 થી 75 અધ્યાપક, અને જુદી જુદી એનાથી આગળ એક્ઝામ કંટ્રોલ બોર્ડ આવે, તમારા આવા પ્રશ્નો ત્યાં પણ જઈ શકે. પણ પ્રોપર કમ્પાઇલ કરો, કેમ કે અત્યારે જે પ્રશ્નો થયા વ્યક્તિગત થયા અને થોડા વેક થયા. તો વિદ્યાર્થીઓનો રાઉન્ડ પૂરો થાય છે, હવે આપણે અધ્યાપકો તરફ જઈએ. તમને કોઈ પ્રશ્ન હોય તો
સિલેબસ ડિઝાઇન કિયા હૈ વો સિલેબસ ઓર પ્રેક્ટિકલ દોનો કો કમ્પેરિઝન મે લેકર ચલતે હૈ તો જો આવર્સ દિયે ગયે ડિઝાઇન કિયે ગયે ઉસ આવર્સ મે કમ્પ્લીટ નહીં હોતે તો બચ્ચો કો સબસે બડા ઇશુ યહી આતા હૈ કે આપ રેફરન્સ બુક્સ દેતે હૈ આપ દો તીન બુક્સ રેફર કરતે હો તો વો ઉસમે કમ્પ્લીટ નહીં હોતા ટાઈમ પીરિયડ બહોત શોર્ટ રહે જાતા હૈ તો દેખિયે પહેલે તો सो फार एज आवरेज एजुकेशन इज कंसर्न वी हैव टू फॉलो NCISM रूल्स एंड रेगुलेशंस तो वहाँ से जो बन के आया है उसमें यूनिवर्सिटी क्या कर सकती है कि उसमें से क्या लेना है वो पूरे का पूरा वो रहेगा और उसमें कुछ ऐड करेगी ओमिट नहीं कर सकते तो ये चीज़ क्या रही तो आप लोग ये चीज़ कहाँ रखे आपका कौन सा सब्जेक्ट है रस शास्त्र ओके तो वो तो बहुत बड़ा है प्रैक्टिकल भी है तो रसशास्त्र में तो मेरे ख्याल से राजेश बरवाड़िया जी भी है तो शायद आप भी आए थे एक आध मीटिंग में मुझे पता नहीं क्योंकि चेहरा थोड़ा जाना पहचाना लगा वर्कशॉप में या इस तो ये क्या करना है देखिए अब आप अभी बता रहे हैं बट कोई भी सिलेबस सीधा लागू नहीं होता फर्स्ट ऑफ ऑल उसका ड्राफ्ट सिलेबस आता है उसके बाद 90 डेज प्रोविजन रहता है उसमें आपको बताना है कि ये कितना एप्लीकेबल है कितना एप्लीकेबल नहीं है तो उस वक्त मुझे लगता है कि किसी ने कोई मशक्कत की कि नहीं क्योंकि हमारे यहाँ क्या है कि सब कुछ लागू हो जाता है फिर हम लोग यूं नींद में से जागते हैं कि ये कहाँ से आ गए तो ये कहाँ आ गए हम चलते चलते ऐसा नहीं है तो उस वक्त नहीं बताया चलो भूल जाइए तो हर साल हर एक सिलेबस का एक रिविज़न होता है वो रिवाइज भी होता है तो ये जो दिक्कत है आप वो कंसर्न बोर्ड के सामने रखिए ऐसा है तो आप लिखित में भी दीजिए आप कर सकते हैं तो बेटर है अदरवाइज थ्रू प्रॉपर चैनल आप यूनिवर्सिटी को भेजिए उस बोर्ड में ये चीज़ रखवाएंगे उस बोर्ड के बाद आगे जाएगा एकेडमिक काउंसिल में देन बोर्ड ऑफ गवर्नेंस आएंगे तो वहाँ से क्या कर सकते हैं वो देखते हैं एग्ज़ाम पैटर्न यूनिवर्सिटी के पास है तो ऐसा हो सकता है कि जिसमें ये दिक्कत रहे उसमें वो प्रैक्टिकल वाला चीज़ या तो कोई कैंप वगैरह करवा के उसमें उनको प्रैक्टिकल नॉलेज दिलवा के उसके कोई वेटेज हम कर पाए बट आपने वो प्रश्न तो दिया अब अध्यापक जब प्रश्न करते हैं तो उसकी दो जिम्मेदारी होती है बच्चे प्रश्न करते हैं उनके पास जवाब नहीं होना चाहिए और जब अध्यापक प्रश्न करते हैं तो उनके पास सिर्फ समस्या नहीं होनी चाहिए समाधान भी होना चाहिए तो आप इस समस्या को अच्छे से लिखिए उसके साथ आदर्श एक समाधान भी दीजिए और वो हम हमारे पास भेजिए डेफिनेटली वी विल थिंक अबाउट अब आते हैं एडमिनिस्ट्रेशन में ट्रस्टी या फिर आपकी भूमिका दोहरी रहती है ट्रस्ट को भी जिम्मेदार रहना है हमारे साथ भी तो ऐसे कोई प्रश्न हो तो फिर हम वो आयुर्वेद वाला पोर्शन भूल जाएंगे बहन जी ने जो तैयारी की है उस पे आ जाएंगे उसमें रजिस्ट्रेशन का इश्यू आ रहा है बहुत बड़ा और अभी गुजरात में इतने फैकल्टी अवेलेबल नहीं कि हम बहुत गुजराती लोगों को ले सके इसलिए हमको पूरे इंडिया से लेनी पड़ती है अब वो जो फैकल्टी है उन लोगों को क्या होता है कि अपने स्टेट में एप्लीकेशन करना पड़ता है गवर्नमेंट जॉब के लिए तो वहाँ से रजिस्ट्रेशन यहाँ लाने में उनको दिक्कत होती है और अभी पता नहीं है कब वैकेंसी आ जाती है कब नहीं आती है जैसे राजस्थान में वैकेंसी बहुत सारी आई तो कुछ लोगों ने हमारे यहाँ पर रजिस्ट्रेशन गुजरात का करवा लिया था उसके बाद में उन्होंने रजिस्ट्रेशन वापस मांग करवाया राजस्थान का और फिर यहाँ पर आया तो उन्होंने फिर एप्लीकेशन लगाई है तो ये इसका कुछ परमानेंट ऐसा सोल्यूशन हो जिससे कि फैकल्टी आराम से अपने अध्ययन अध्यापन पर काम कर सके इसका कोई ऐसा सोल्यूशन निकले बीच का रास्ता जैसे अभी मैंने पंजाब में मालूम किया था तो वहाँ पर पंजाब गवर्नमेंट ने ड्यूअल रजिस्ट्रेशन है पंजाब और महाराष्ट्र में शायद ड्यूअल रजिस्ट्रेशन है आपने समस्या तो बता दी समाधान आपके ही पास है आप सब लोग इकट्ठा होके जिसका जो भी स्टेट हो या फिर NCISM NCISM उस तरह से नहीं देखता है क्योंकि स्टेट रजिस्ट्रेशन इज अ यूनिवर्सिटी का और स्टेट का होता है जैसे वो हर एक गाड़ी का जो पासिंग होता है इट इज़ लाइक दैट किसी को भी प्रैक्टिस करना है तो उसमें स्टेट लॉ लागू होता है बराबर तो अपना जो गुजरात बोर्ड ऑफ रजिस्ट्रेशन है वो ये सब चीज़ें करती है
टीचिंग है वहाँ तक शायद यूनिवर्सिटी बीच में आए तो कुछ हो सकता है, बट आप लोगों को प्रैक्टिस भी करनी है, क्योंकि वो आप एक पेशेंट को डील करते हो तो वहाँ मेडिकल एक्ट्स वगैरह आएंगे। देखिएगा भैया क्या हुआ, है ना, कोई बात नहीं, मुझे 4 बजे एक जगह जाना है, फिर ऐसा ना हो कि आप सब शोक सभा में आ जाओ उस नहीं वो देखना पड़ता है ना, हम तो आगे की सोच के टाइम दिए जाते हैं, उस टाइम पे होके ना हो। तो ये जो मुद्दा है वो जहाँ तक लीगैलिटी की बात है, जैसे बिना लाइसेंस के गाड़ी चलाना, तो उसी तरह से अगर आपके पास स्टेट का रजिस्ट्रेशन नहीं है और आपने कुछ काम किया और पेशेंट के साथ कुछ भी हो गया, आजकल तो क्या होता है कि उसके कुछ होता ही होता है, वहाँ से थकता है फिर हमारे पास आता है, तो फिर ऑल वेल दैट एंड्स वेल यहाँ नहीं होता है, यहाँ तो जो लास्ट में आया वो फंसा। तो उस वक्त अगर आपका रजिस्ट्रेशन नहीं है तो यू हैव टू फेस सो मैनी लीगल इश्यूज़, और सब वहाँ लिखो हर एक स्टेट को, क्यों पंजाब दे रहा है ड्यूअल रजिस्ट्रेशन तो वो क्यों नहीं देता, तो हर एक स्टेट को देना चाहिए। और आप यहाँ भी जैसे यहाँ जो अपना रजिस्ट्रेशन बोर्ड है हमने उनको बोला भी था, और आप समझिए इसके लिए तो वो डेट कितनी, दिसंबर तक है ना, 31 दिसंबर, तो मुझे लगता है नाताल और न्यू ईयर के सेलिब्रेशन के बीच में आप सब लोग इसका सॉल्यूशन ले आओ, क्योंकि ये सिर्फ गुजरात में नहीं, हर जगह आपको फेस करना पड़ेगा। और जिस तादाद में कॉलेजेस खुल रही है उस तादाद में अध्यापक नहीं मिल रहा है, और ये इश्यू रहता है, इसीलिए तो समस्या का समाधान आप सबके लोगों के पास ही है। इसमें यूनिवर्सिटी खाली क्या कर सकती है, आपको वक्त दे सकती है, तो वक्त मेरे ख्याल से दिया, और 3 बार दिया, 3 बार नहीं मुझे लगता है 5-6 बार हमने वो डेट एक्सटेंड की है, और बोर्ड को भी बोला है कि भी आप भी इसमें इंटरफियर करो, क्योंकि अब तो हर एक में आएगा बिना रजिस्ट्रेशन का, मेरे ख्याल से यहाँ ट्रस्टीज वगैरह नहीं बैठे, अदरवाइज वो इसको सीरियसली लेते। आपको पता है कि जिसका रजिस्ट्रेशन नहीं होगा तो पर फैकल्टी 1 लाख फाइन है ना, तो फर्स्ट जनवरी से वो लागू होगा, तो आपके पास जो डेटा है वही हमारे पास है, और वो डेटा ये अभी गूगल बाबा ने बहुत अच्छा किया है, तो आराम से हम GBU की साइट से फेच कर सकते हैं, तो हमें पता है कितनी कॉलेज में कितने अध्यापक या कितनी फैकल्टी बिना रजिस्ट्रेशन की है। तो अभी कल एक फिगर देखा था 16 से 20-25, तो मुझे लगता है फिर जो लोग आपके अलावा यानी जो ट्रस्टीज है वो उस तरह से देखेंगे कि भाई वाई हम क्यों बिना बजे 15 लाख 25 लाख 30 लाख वो फाइन। इसमें एक बात और कि अपने गुजरात के अंदर जो अदर यूनिवर्सिटीज हैं, जैसे मान लो कोई भी यूनिवर्सिटी अरिहंत है, स्वर्णिम, पारुल, तो उनमें जो लोग फैकल्टी हैं उनके ऊपर गुजरात बोर्ड का वो नियम लागू क्यों नहीं होता, अपने गुजरात आए यूनिवर्सिटी के फैकल्टी हैं उनके ऊपर ये नियम लागू क्यों होता है? नहीं, इसका आपको प्रश्न, बेसिकली वो उसका ही रोल है, यूनिवर्सिटी का रजिस्ट्रेशन आता है ना, सी फैकल्टी का एंडोर्समेंट जिसे बोलते हैं, यूनिवर्सिटी रिकॉग्नाइज टीचर, वो यूनिवर्सिटी का जिम्मा है। बट मैंने पहले ही बोला कि हम लोग ड्यूअल टास्क के साथ जुड़े हैं, सिर्फ अध्यापन नहीं है, उसके साथ हेल्थ एजुकेशन है, तो आपको हॉस्पिटल में भी जाना पड़ेगा, तो वो बोर्ड का एक्ट आता है। हमेशा देखिए, अगर मैं तो सबको बताऊंगा कि कभी ये सब लीगैलिटीज भी आप लोग देखो, क्योंकि आप ऐसे पेशे में हो कि वहाँ आपके पास लीगल इन्फॉर्मेशन होनी ही चाहिए, वरना बहुत दिक्कत होगी। तो वो जो मेडिकल प्रैक्टिशनर्स एक्ट है उसमें ये है कि स्टेट रजिस्ट्रेशन होना चाहिए, तो वो GBAU जो है अपना GBU, तो वो उसके तहत काम करता है। अब यूनिवर्सिटी कहाँ पिक्चर में आती है कि जब कॉलेज का एफिलिएशन आता है तो वो फैकल्टीज आती है, फैकल्टीज आती है तो उसके साथ आप समझिए बेड ऑक्यूपेंसी वगैरह फॉर्म्स में आप भरते ही हो ना, तो उस तरह से आप लोग हॉस्पिटल के साथ भी जुड़े हुए हो तो वो भी दिखेगा। तो इसका समाधान राइट प्लेटफॉर्म है वो दो है, एक रजिस्ट्रेशन बोर्ड और कंसर्न स्टेट, और दूसरी चीज़ क्या होती है कि सब लोग हर एक लॉ में लोपोल्स होते हैं तो खाली अप्लाई करके रह जाते हैं, बट आजकल तो सिटीजन चार्टर एक्ट है वो हर एक स्टेट में है, तो वहाँ ये भी होगा कि आपने एप्लीकेशन दिया तो कितने वक्त में ये चीज़ ख़त्म हो जाएगी। तो मुझे नहीं लगता कि 30 डेज से ज़्यादा कोई भी रजिस्ट्रेशन में ले,
बट आप लोगों की समस्या का एक ही समाधान है मेरे मैं सोचूं तो, वो है ड्यूअल रजिस्ट्रेशन। आप ऐसा करो जिसका भी जो नेटिव स्टेट हो वहाँ का रजिस्ट्रेशन हो और उसके साथ ऐसा हो तो उसमें वालों कि भाई एक अपने स्टेट का रहेगा और दूसरा वो जहाँ जॉब करता है उस स्टेट का, दो से ज़्यादा नहीं देंगे तो फिर वो ऐसा रहेगा। नहीं तो क्या होगा पता है, हमारे यहाँ तो सब स्टेट का किसी के पास हो गया ना, वो हर जगह वो नेशनल परमिट वाला आ जाता है ना फिर तो। ऐसा आप ही इस तरह से सब लोग बताओगे तो सब सोचेंगे, और NCSM को भी लिखो कि वो वहां से ऐसा करवाए तो उसका फायदा ये होगा कि सिर्फ गुजरात नहीं, कल जाके ये जो ड्यूअल स्टेट रजिस्ट्रेशन देता है वो स्टेट के अलावा अगर आपको जाना है जॉब के लिए, क्योंकि मेरे यहाँ से मेरे सोच से अब तो गुजरात में 30 कॉलेजेस एंड सेचुरेशन पॉइंट हो गया, अब शायद एक आध कॉलेज अगले साल आएगी, एक या दो कॉलेज फिर नहीं आएगी। और दूसरी चीज़ आपको ये इस तरह से भी मैं बताऊँ कि फैकल्टी नहीं मिल रही, रीज़न क्या है, UG के जो बच्चे निकलते हैं तो उनको मोटिवेट करो कि भाई आप एडुकेशन जो फील्ड है वो भी एक अच्छा है, मैं रिसर्च का बंदा हूं तो उस तरह से भी कई बार देखा है कि जितने तादाद में पढ़ के निकलते हैं ना उतनी तादाद में प्रैक्टिस भी नहीं करते हैं। आप लोग भी सोचिएगा तो पता चलेगा, इसमें मैं जेंडर बायस नहीं हूं पर फिर भी देखोगे तो ज्यादातर जितने फीमेल स्टूडेंट निकले हैं आयुर्वेद से उन्होंने भी कम कर दिए, जो मेल है उसमें से टीचिंग में कितने आए, तो उसके काम यह है कि फिर PG की अपनी सीट कम है, और पारुल वगैरह तो प्राइवेट यूनिवर्सिटीज है तो उनके पास सीट ज़्यादा है और उनको भी ये एक्ट तो लागू पड़ता ही है, नहीं है ऐसा नहीं है। और मेरे ख्याल से ये उन लोगों, अब आप दिसंबर तक देखिएगा क्या आता है रुझान, तो वो चल रहा है। बट अदर सॉल्यूशन ये है कि आप लोग अभी से ही सोचना शुरू कर दो कि भाई ये नेगेटिव साइड में मत सोचो कि हमें नहीं करवाना है, वो नहीं हमें करवाना ही है, बट हमको ऑप्शन दो, बस कम से कम दो का तो दो, हम ड्यूअल के बारे में बस ड्यूअल के बारे में ही सोचो। और कोई भी लॉ होता है वो हमेशा देख के, किसी भी लॉ में नेगेटिव चीज़ नहीं होती, वो पॉजिटिव ही होती है, तो वो इस तरह से कर देंगे। और हमारे पास तो है ही, स्टेट को क्या चाहिए, एग्जाम्पल चाहिए, पंजाब वाला दे दीजिए कि भाई वो एक स्टेट कर सकता है तो गुजरात क्यों नहीं कर सकता, और गुजरात तो यहाँ रजिस्ट्रेशन आपको देने के लिए तैयारी है ना, बट जो फैकल्टी है उसको वहाँ से नहीं कमी करवाना, क्यों कि वहाँ जब कोई गवर्नमेंट जॉब लगी या वहाँ कुछ लगा तो उसका वहाँ से नाम होगा तो काम होगा, तो वो उसका छोड़ना भी नहीं चाहता और यहाँ जुड़ना भी नहीं चाहता। कोई भी गाड़ी का पहले TC नंबर ही होता है, बाद में परमानेंट रजिस्ट्रेशन आता है, तो सोचिए। पंद्रह सोलह या आपका प्रश्न है उसका समाधान आपके पास ही है, वो जब रजिस्ट्रेशन हुआ था तब क्या था, क्या था, हाँ अब क्या है, बस तो फिर वो लॉ के ऊपर ये लॉ रिपील हुआ तो उसके तहत जो भी काम हुआ था वो नल एंड वॉइड हो गया। ये सब बच्चे हैं, इन सब के पास आधार कार्ड है, अपने दादा परदादा के पास क्या था, पैन कार्ड भी नहीं था, इतने नंबर है कि अब तो सोचते हैं कि अपनी जिंदगी वो नंबरों में, बस मर जाएंगे तो आएगा इस तारीख को गया तो उसका नंबर यही है। तो इसका सॉल्यूशन देखो, उसका भी आप लोगों के पास है, कितने लोग थे मुझे पता है, हालांकि वो मेरे ज्यूरिडिक्शन की बात नहीं है बट फिर भी अब ऐसे फॉरम तो मैं दे रहा हूँ। तो मैं वही तो बोल रहा हूँ ना, हाँ तो करना किसे पड़ेगा, तो फिर मैं तो ये तो बोल रहा हूँ कि आप लोग हमें भेजिए ना, हम हमारे यहाँ से भी एंडोर्स करके भेजे, सी इट इज अवर ड्यूटी, सी वी आर हियर टू हेल्प यू बराबर, बट जो जागा हुआ है ना उसको जगाना मुश्किल है, समझो। तो आप सब लोग जागे हुए हो फिर भी गहरी नींद में हो,
sure or not, I don't know. Only one person can, one doctor can change his registration for 3 times. तो मैंने वही बोला ना, सी हर एक चीज में एक लिमिटेशन तो होनी चाहिए, वरना क्या होगा, मैंने बोला ना कि हर एक स्टेट का कोई लेके आ जाएगा ना, समझो बेसिकली वो क्या है, एक इन्फ्लुएंस से भी काम होता है। तो आपके पास ही है वो पूरा एक्ट निकल के, नई चीज आ गई तो नई चीज के आधार पे नई बात आ गई, तो हमें क्या करना पड़ेगा, जो नया है एक्ट है, जो नई चीज है, उसको फॉलो करना पड़ेगा।